नमस्कार विद्यार्थी मित्रों, आप सौ बाळकोनु समर्पण विद्या मंदिर शाळा वती आजना ऑनलाइन विडियो लेक्चर में हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, गया विडियो में आपणे सेंटेन्स नो त्रीजो प्रकार इम्पेरेटिव सेंटेन्स एटले के आज्ञार्थ वाक्य कोने कहेवाय तेनो आपणे अभ्यास कर्यो हतो अने ए पण जोयुं के आज्ञार्थ वाक्य में केवा केवा भाव दर्शावाय छे, तो के आदेशनो भाव, सलाह माटे, विनंती माटे पण आज्ञार्थ वाक्य वापरवामां आवे छे। अने आज्ञार्थ वाक्यनी शरूआत हमेशा क्रियापदना मूळ रूपथी थाय छे अने प्लीज अने काइंडली जेवा शब्दो जे आज्ञार्थ वाक्य आज्ञार्थ वाक्यमां वपराणेला होय छे। अने प्लीज अने काइंडली शब्दो क्यारे उपयोगमां थाय, तो ज्यारे रिक्वेस्ट एटले के विनंतीना अर्थमां ज्यारे वाक्य वपराणेलो होय त्यारे प्लीज अने काइंडली जेवा शब्दो वपराय छे। तो विद्यार्थी मित्रों, हवे आपणे आजना विडियोमां सेंटेन्सनो चोथो प्रकार अने छेल्लो प्रकार एक्सक्लेमेटरी सेंटेन्स। एक्सक्लेमेटरी सेंटेन्स एटले केवा सेंटेन्स विद्यार्थी मित्रों? उद्गार वाक्यो। उद्गार वाक्य कोने कहेवाय? तो कि ज्यारे कोईपण आपणने आश्चर्य के विस्मय दर्शावतो भाव व्यक्त थाय त्यारे आपणामांथी जे शब्द आपणा मोढामांथी निकळे छे ए मोढामांथी निकळતો શબ્દ કઈક ઉદ્ગાર દર્શાવતા હોય છે, તો એને વ્યક્ત કરવા માટે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય વપરાય છે। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જુઓ, કોઈ એવી બાબત હોય કે આપણા માટે આનંદની બાબત હોય ત્યારે, અને કંઈક એવી બાબત હોય કે આપણા માટે દુઃખની બાબત હોય, દુઃખના કોઈક સમાચાર આપે ત્યારે અથવા તો ખુશીના કોઈક સમાચાર આપે ત્યારે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણા અંદરથી જ આપણને એવા શબ્દો નીકળી જાય છે કે ખુશીના સમાચાર હોય તો એ માટેનો શબ્દ, દુઃખના સમાચાર હોય તો એ માટે વપરાતા શબ્દો છે આપણા મુખમાંથી નીકળી જતા હોય છે। તો ત્યારે જે આપણે શબ્દો વાપરીએ છીએ એ શબ્દો જ કે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં વપરાણેલા હોય છે કે જે ઉદ્ગારનો ભાવ દર્શાવે છે। તો હવે આપણે આગળ સમજીએ કે ઉદ્ગાર વાક્ય કેવી રીતે વપરાય છે। જ્યારે વાક્યમાં કોઈ આશ્ચર્ય કે વિસ્મયનો ભાવ વ્યક્ત થતો હોય ત્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સ વપરાય છે। આશ્ચર્ય કે વિસ્મયનો ભાવ દર્શાવતો હોય આવા વાક્યમાં આશ્ચર્ય, ખુશી, દુઃખ વગેરે ભાગ વ્યક્ત કરવામાં આવ્યો, વગેરે ભાગને પણ એને બદલે ભાવ આવશે, વગેરે ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હોય છે। તો આવા પ્રકારના જે વાક્ય છે ઉદ્ગાર વાક્ય, તેમાં ક્યારેક એવું પણ બને આશ્ચર્યનો ભાવ દર્શાવવાનો હોય છે, ક્યારેક હેપી એટલે કે ખુશીનો ભાવ દર્શાવાયેલો હોય છે, ક્યારેક દુઃખનો ભાવ વ્યક્ત કરેલો હોય છે। તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એક્ઝામ્પલ જોતા જઈએ અને એક્ઝામ્પલમાં કયા વાક્યમાં કેવો ભાવ દર્શાવેલો છે તે પણ આપણે સાથે નોટ કરતા જઈએ અને ટ્રાન્સલેશન લખતા જઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું એક્ઝામ્પલ શરૂઆત કરીએ। વાવ, અરે, રિયાન એક્સક્લેમ, કે રિયાને સમજાવ્યું કે કહ્યું, યુ લુક હેન્ડસમ, કે તું દેખાવડો લાગે છે કે તું દેખાવડો છે। તો વાવ એટલે શું થાય? અરે, રિયાન એક્સક્લેમ, હવે કરતા છીએ ક્યાં આપણે ટ્રાન્સલેશનમાં પહેલાં લઈશું કે રિયાને ઉદ્ગારના ભાવ સાથે કહ્યું, ઉદ્ગારના ભાવ સાથે કહ્યું, શું કીધું? વાવ, અરે, તું દેખાવડો લાગે છે, કે અરે તું દેખાવડો લાગે છે એટલે તું સારો લાગે છે એવો એનો અર્થ થાય। તો કોઈક સારું લાગે છે એવું કહેવા માટે જ્યારે ઉદ્ગાર વાક્ય વપરાણો હોય ત્યારે ઉદ્ગાર વાક્ય વિદ્યાર્થી મિત્રો શેના માટે વપરાણો હોય છે? આશ્ચર્ય માટે? તો કે નહીં। દુઃખ માટે? તો કે નહીં। પણ અરે તું સારો લાગે છે, દેખાવડો લાગે છે, તો એના માટે છે કે કયો ભાવ વ્યક્ત કરેલો હોય છે? ખુશીનો ભાવ છે આ વાક્યમાં આપણને દર્શાવેલો છે કે રિયાને ઉદ્ગારના ભાવ સાથે કહ્યું, અરે તું દેખાવડો લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ છો, તું દેખાવડો લાગે છે એ સારી બાબત છે, એટલા માટે અહીંયા રિયાન જે શબ્દોનું વર્ણન કરે છે એ ખુશીના ભાવ સાથે શબ્દોનું વર્ણન કરેલું છે। બીજું વાક્ય જોઈએ, હુરા, આઈ હેવ બીન સિલેક્ટેડ, કે હું સિલેક્ટ થઈ ગયો। હુરા એટલે કે અરે, આઈ હેવ એટલે કે હું, અને સિલેક્ટેડ એટલે સિલેક્ટ થઈ ગયો અથવા તો
मारी अरे मारी पसंदगी थई गई, मारी पसंदगी थई गई। कोई पण क्षेत्र में रमतगमत क्षेत्र होय, डांस क्षेत्र होय कि बीजी कोई पण व्यक्ति में रहेली पोतानी कला होय अने एनी कळानुं प्रदर्शन करवा माटे कोईपण स्पर्धा में भाग ले त्यारे भाग ले लीधेलो होय ई स्पर्धा में जारी सिलेक्ट थी जाय छे त्यारे ओ शब्द वपराय छे कि अरे त्यां तो मारुं सिलेक्शन थई गयुं, एटले कि हूँ मारी पसंदगी थई गई। तो हुरा शब्द क्यारे वपराय कि जारे कोईपण सारी एवी घटना बनी होय अने एना अर्थ में जे आपणा मुखमांथी जे शब्दो निकले छे एने हुरा कहे छे। सामान्य रीते कंईक सारी एवी घटना बनी होय, एकदम सारा एवा समाचार होय तो एना माटे स्वाभाविक रीते घणी बधी वखत एवुं बने छे कि साव सादा शब्द कहीए तो लोको हुड़ियो बोलावे छे। जे हुड़ियो बोलावी शब्द छे ए हुड़ियो बोलावी शब्द माटे अंग्रेजी शब्द केवो वपराय छे विद्यार्थी मित्र? हुरा शब्द वपराय छे। जो हुं तमने आम समजावुं तो तमने न समझाय, पण मैं तमने वात करी हाव सादी एवी भाषामां कहूँ कि કોઈપણ કારણસરથી ખુશીના સમાચાર હોય ત્યારે લોકો જે હુડીઓ બોલાવે છે એ હુડીઓ બોલાવો એના માટેનો અંગ્રેજી શબ્દ શું થાય? હુરા, અરે મારી પસંદગી થઈ ગઈ। તો હવે ત્રીજું સેન્ટેન્સ જોઈએ તો આમાં હુરા શબ્દ છે એ શેના માટે વપરાણેલો છે? ખુશી દર્શાવવા માટે વપરાણેલો વર્ડ છે। વોટ અ નાઇસ આઈડિયા, વોટ અ નાઇસ એટલે સુંદર, આઈડિયા એટલે વિચાર, વોટ એટલે કેવો, કેવો સુંદર વિચાર છે, કેવો સુંદર વિચાર છે। હવે જુઓ વિદ્યાર્થી મિત્ર, અહીંયા તમને બે પ્રશ્ન થશે કે વોટ શબ્દ તો ક્વેશ્ચન વર્ડ એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ દર્શાવે છે અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, પરંતુ વિદ્યાર્થી મિત્ર વોટનો ઉપયોગ જ્યારે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં થયેલો હોય ત્યારે વોટ પછી સહાયકારક ક્રિયાપદ પછી કર્તાનો ઉલ્લેખ થયેલો હોય છે, પરંતુ વોટ જ્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં કોઈ પણ ભાવ દર્શાવવા માટે વોટનો ઉપયોગ થયો હોય ત્યારે વોટ પછી જે તરત નામ અથવા તો કોઈ પણ વિશેષણ દર્શાવેલું હોય છે। તો આપણો સેન્ટેન્સ છે વોટ અ નાઇસ આઈડિયા, કેવો સુંદર વિચાર છે, તો વિચાર છે સુંદર છે એવું કહેવા માટે અહીંયા વિસ્મય અથવા તો ખુશીનો ભાવ દર્શાવાયેલો છે, વિસ્મય અથવા તો ખુશીનો ભાવ દર્શાવે છે। છેલ્લું સેન્ટેન્સ જોઈએ, અલ્લાસ, અરે રે। હવે અલ્લાસ શબ્દ સાંભળીને તમને થશે કંઈક દુઃખદ ઘટના છે, અરે રે, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ધીસ ઇઝ, વોટ અ ટેરિબલ એટલે કે કેટલું ભયંકર, એક્સિડન્ટ એટલે કે અકસ્માત, ઇઝ ધીસ એટલે આ, કે આ કેટલો ભયાનક અકસ્માત છે, આ કેટલો ભયાનક અકસ્માત છે, અરે રે આ કેટલું ભયાનક અકસ્માત છે। તો કોઈ પણ અકસ્માતનું ચિત્ર કે અકસ્માતનું દ્રશ્ય જોઈને સામાન્ય રીતે આપણા મુખમાંથી અરે રે આવું થયું તેવા જે દુઃખના ઉદ્ગાર નીકળે છે એ દુઃખના ઉદ્ગાર અલ્લાસ શબ્દ દર્શાવે છે। તો આપણા આ વાક્યમાં જે ઉદ્ગાર નીકળ્યો છે પણ શેનો ઉદ્ગાર નીકળ્યો છે વિદ્યાર્થી મિત્ર? દુઃખનો ઉદ્ગાર નીકળ્યો છે, અલ્લાસ, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇઝ ધીસ, કે આ કેટલો ભયંકર અકસ્માત છે। તો અહીંયા અલ્લાસ શબ્દ કે જે દુઃખ વ્યક્ત કરે છે। તો ફરીવાર આપણે ચારે ચાર ઉદાહરણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્ર। વાઓ, રિયાન એક્સક્લેમ, યુ લુક હેન્ડસમ, રિયાને ઉદ્ગારના ભાવ સાથે કહ્યું કે અરે તું દેખાવડો લાગે છે। હુરા, આઈ હેવ બીન સિલેક્ટેડ, અરે મારી પસંદગી થઈ ગઈ, તો એમાં પણ એ ખુશીનો ભાવ દર્શાવે છે। વોટ અ નાઇસ આઈડિયા, કેટલો સુંદર વિચાર છે, તો એ ખુશી અથવા તો વિસ્મય બંને દર્શાવે છે। અને છેલ્લું સેન્ટેન્સ, અલ્લાસ, અરે રે, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇઝ ધીસ, કે આ કેટલું ભયંકર અકસ્માત છે, તો અલ્લાસ શબ્દ અરે રે અને દુઃખનો ભાવ દર્શાવે છે। હવે આપણે એવા પણ કેટલાક શબ્દો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્ર, વાવ, હુરા, બ્યુટિફુલ। તો આવા જ્યારે શબ્દો આપણા ઉદ્ગાર સેન્ટેન્સમાં એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં વપરાયેલા હોય ત્યારે આપણો ભાવ છે એ શેનો ભાવ દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો? હેપીનો ભાવ દર્શાવાયેલો હશે। અને અલ્લાસ શબ્દ જ્યારે આપણા વાક્યમાં વપરાયેલું હોય ત્યારે અલ્લાસ અથવા તો ઓહો ત્યારે આપણું વાક્ય છે એ શેના ભાવથી દર્શાવેલું હશે? સેડ એટલે કે દુઃખના ભાવથી દર્શાવેલું વાક્ય હશે। તો અહીંયા તમને ખ્યાલ આવ્યો
के उद्गार वाक्य में केवा केवा प्रकारना भाव दर्शावाय छे। तो हवे आपणे विद्यार्थी मित्र आगळ समझिए। वाव, हुरा, हल्लास वगैरे शब्दों दुख के आनंदनो भाव दर्शावे छे। जेथी एक्सक्लेमेटरी सेंटेंस में आवा शब्दों के आवा अंग्रेजी शब्द दुख आनंदनो भाव दर्शावा माटे वपराय छे। तो चालो विद्यार्थी मित्र, तमे चार प्रकारना सेंटेंस नो अभ्यास तो कर्यो छे, फरी एक वार हुं तमने विद्यार्थी मित्र रिविजन करावी दो अने पछी आपणे एक्सरसाइज भणीए। तो के सेंटेन्सना कुल चार प्रकार छे, एसरेटिव सेंटेन्स अथवा तो डिक्लेरेटिव सेंटेन्स के जेने विधान वाक्य तरीके ओळखवामां आवे छे, शुरुआत करताथी थई होय छे। इम्पेरेटिव सेंटेन्स एटले के आज्ञार्थ वाक्य के जेनी शुरुआत क्रियापदथी थई छे अने कोईपण व्यक्तिने आज्ञा करवा माटे के सलाह आपवा माटे वपराय छे। त्रीजो प्रकार इंटरोगेटिव सेंटेन्स के जेने वाक्यना ते प्रश्नार्थ चिन्ह होय छे अने कोईपण माहिती मेळवा माटे वपरायેલું હોય છે। चौथो प्रकार एक्सक्लेमेटरी सेंटेन्स એટલે કે उद्गार वाक्य। तो आप बधाज सेंटेन्स ना प्रकार ने विगतसर केवी रीते वपराय, केवु क्रियापद आवे एनो आपणे डीप में अभ्यास कर्यो। तो हवे विद्यार्थी मित्र अहीं आपणे एक एक्सरसाइज आपेली छे, एमां केटलाक सेंटेन्स तमने आपेला छे, मात्र आपणे सेंटेन्स क्या प्रकारनो सेंटेन्स छे एनुं मात्र आपणे नाम लखवानुं छे। एक्सरसाइज स्टेट वेधर द फॉलोइंग सेंटेन्स के नीचेना वाक्यों एसेरेटिव, इंटेरोगेटिव, इम्पेरेटिव और एक्सक्लेमेटरी सेंटेन्स छे ते जणावो। तो आर नॉट यू फीलिंग वेल के शू तमे बहु सारू अनुभवी शकता नथी अथवा तो तमारी तबियत सारी नथी। तो आपणी वाक्यनी शुरुआत छे टू बीना क्रियापदथी थई छे, वाक्यना अंते क्वेश्चन मार्क छे एटले आपणुं वाक्य छे क्यूँ वाक्य बनशे विद्यार्थी मित्रों? इंटेरोगेटिव सेंटेन्स, इंटेरोगेटिव सेंटेन्स एटले आपणुं वाक्य छे ई केवुं बनशे? प्रश्नार्थ वाक्य बनशे। बीजो वाक्य जुओ, डोंट इन्सल्ट अध के बीजाओनो अपमान करवो जोईए नहीं। तो नकार वाक्य छे एटले नकार शब्द आपणे दूर करी नाखी अने इन्सल्ट शब्द छे ई क्रियापद छे। तो आपणा वाक्यनी क्रियापद शरूआत ज्यारे क्रियापदथी होय त्यारे ने क्यूँ वाक्य कहेवाशे विद्यार्थी मित्र? इम्पेरेटिव सेंटेन्स। तो आपणुं बीजुं वाक्य छे इम्पेरेटिव सेंटेन्स दर्शावे छे, इम्पेरेटिव सेंटेन्स। साथ साथ विद्यार्थी मित्र आपणे क्लास में टूंक में काउंस में लखता जाइए कि प्रश्नार्थ वाक्य छे, बीजू सेंटेन्स आज्ञार्थ वाक्य दर्शावे छे। त्रीजु वेन डू यू गो टू स्कूल, वेन एटले क्यारे, गो एटले जवू, स्कूल एटले शाळाए। वेन डू यू गो टू स्कूल तमे शाळाए क्यारे जशो? तो वाक्यना अंते प्रश्नार्थ चिन्ह आपेलू छे जेथे आपणुं वाक्य क्यूँ गणाशे पहला सेंटेन्सनी जेम इंटेरोगेटिव सेंटेन्स गणाशे। तो आपणे लखी नाखी इंटेरोगेटिव सेंटेन्स, इंटेरोगेटिव सेंटेन्स एटले के प्रश्नार्थ वाक्य छे। चौथुं वाक्य जोईए, व्हाट एन अमेजिंग मैटर इज धीस, व्हाट एन अमेजिंग मैटर, अमेजिंग मैटर एटले के रमूजी बाबत, इज धीस एटले आ ने व्हाट केवी रमूजी बाबत छे आ। ने वाक्यना अंते विद्यार्थी मित्र क्यूँ चिन्ह आपेलू छे? उद्गार वाक्य अने वोट शब्द छे भाव व्यक्त करवा माटे वपराणेलो छे, जो क्वेश्चन वर्ड तरीके वपराणेलो शब्द नथी। तो आपणे पहेला ट्रांसलेशन लखी नाखीए कि आ केवी अमेजिंग एटले के रमूजी बाबत छे, रमूजी बाबत छे अने छेले शुं आवशे? उद्गार चिन्ह। तो एना वाक्यनो आपणे अंग्रेजी केवी रीते लखशुं? एक्सक्लेमेटरी सेंटेन्स, एक्सक्लेमेटरी सेंटेन्स। विद्यार्थी मित्र अहीं मारे जग्या नथी कारण के आ वाक्यनुं भाषांतर एवुं हतुं एटले आपणे भाषांतर लख्युं छे, जग्या नथी एटले एक्सक्लेमेटरी सेंटेन्स एवुं एकदम ટૂંકમાં લખ્યું છે, પણ એનો સ્પેલિંગ હું તમને અહીંયા દર્શાવી દઉં, તમે વ્યવસ્થિત રીતે સાચો સ્પેલિંગ લખી નાખજો. ત્રીજા વાક્યમાં તમારે શું લખવાનું છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય એવું લખવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્ર આપણે પાંચમું વાક્ય જોઈએ. આઈ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ, આઈ એટલે મારે, વેસ્ટ એટલે બગાડવો, માય ટાઈમ એટલે મારો સમય, પણ નોટ એટલે નહીં, મારે મારો સમય બગાડવો જોઈએ નહીં. તો એ વાક્ય વિદ્યાર્થી મિત્રો क्या प्रकार वाक्य छे? तो कि वाक्य की शुरुआत क्रियापदथी नहीं थी, करता थी थी छे. एटले आपणुं वाक्य छे ई केवुं बनशे विद्यार्थी मित्र? डिक्लेरेटिव सेंटेन्स, डिक्लेरेटिव सेंटेन्स अथवा तो
એસેરેટિવ સેન્ટેન્સ પણ તમે એને કહી શકો। એસેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય। છઠ્ઠું વાક્ય જુઓ, ઓહ યુ હેવ કમ, અરે તમે આવ્યા, અરે તમે આવ્યા। કોઈ વ્યક્તિ આપણે ઘરે ઓચિંતા એવું હોય કે આ વ્યક્તિ નહીં આવે, અને વ્યક્તિ જ્યારે આપણે ઘરે ઓચિંતા આવે છે ત્યારે આપણામાં આશ્ચર્યનો ભાવ જાગે છે, વિસ્મયનો ભાવ જાગે છે। અહીંયા ઓ શબ્દ છે કે જે ખુશી અને દુઃખ બંને માટે વપરાય છે। અરે યુ હેવ કમ, તમે આવ્યા, તો આ વાક્ય છે એ શું દર્શાવે છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ દર્શાવે છે। એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક્સરસાઇઝમાં જોઈ શકો છો કે આપેલું વાક્ય કેવા પ્રકારનું છે। આપણે કૌંસમાં ટ્રાન્સલેશન પણ લખેલું છે ગુજરાતી કે કયા પ્રકારનું વાક્ય છે। એમ ફરી એક વખત સમજી લઈએ, પહેલું વાક્ય આરન્ટ યુ ફીલિંગ વેલ, કે શું તમારી તબિયત બરોબર નથી, તો એ વાક્ય ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નચિહ્ન દર્શાવેલું છે। ડોન્ટ ઇન્સલ્ટ અધર, બીજાનું અપમાન કરશો નહીં, તો વાક્યની શરૂઆત નેગેટિવ છે પણ સમૂહ શરૂઆત છે એની મુખ્ય ક્રિયાપતિ થયેલી છે, એટલે આપણું વાક્ય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખાય છે। ત્રીજો પ્રશ્ન, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, કે તમે શાળાએ ક્યારે જશો, પ્રશ્નાચિહ્ન છે એટલે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ। ચોથું વાક્ય, વોટ એન અમેઝિંગ મેટર ઇઝ ધીસ, કે આ કેટલી રમૂજી બાબત છે અથવા તો ઘટના છે, તો વાક્યના તે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ચિહ્ન માર્ક આપેલું છે એટલે આપણું વાક્ય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે। પાંચમું, આઈ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ, કે મારે મારો સમય બગાડવો જોઈએ નહીં, તો વાક્ય કેવું છે? ડિક્લેરેટિવ અથવા તો એસેરેટિવ સેન્ટેન્સ છે। જો અહીંયા તમને આઈ કરતા ન આપેલું હોય અને માયનો ઉલ્લેખ ન કરેલો હોય તો વિદ્યાર્થી મિત્ર આપણું વાક્ય છે એ કેવું બની જાય? વળી પાછું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય બની જાય। ડોન્ટ વેસ્ટ ટાઈમ, સમયનો બગાડ કરવો જોઈએ નહીં, પરંતુ અહીંયા આપણને કરતા આપેલો છે એટલે આપણું વાક્ય છે એ ડિક્લેરેટિવ સેન્ટેન્સ બનશે। ઓહ યુ હેવ કમ, કે અરે તમે આવ્યા, તો એ વાક્ય પણ વિદ્યાર્થી મિત્ર કેવું બનશે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ। તો વિદ્યાર્થી મિત્ર આપણે ટોપિક નંબર 25માં કાઇન્ડ ઓફ સેન્ટેન્સનો સંપૂર્ણપણે વિગતસર આપણે અભ્યાસ કાઇન્ડ ઓફ સેન્ટેન્સનો પૂરો કર્યો આ વિડીયો સાથે, અને હવે પછીના વિડીયોમાં આપણે ટોપિક નંબર 26 કે જેમાં WH ક્વેશ્ચન વર્ડ, કે WH ક્વેશ્ચન જેવી રીતે વોટ, વેર, વેન, વાય, વીચ એવા બધા શબ્દો છે, એ શબ્દો આપણે બધા જ ટેન્સની રચનામાં સમજતા જઈશું, અને WH શબ્દ કે જે પ્રશ્ન પૂછવા માટે કેવી રીતે વપરાય છે, અને અંડરલાઇન કરેલો શબ્દ હોય, અંડરલાઇન કરેલો શબ્દ જવાબમાં મળે એવી રીતે જ્યારે આપણે પ્રશ્ન બનાવવાના હોય તો કેવા શબ્દોની નીચે અંડરલાઇન કરેલી હોય, તો એના માટે કેવા પ્રકારનું વાક્ય બને, કેવા પ્રકારના ક્વેશ્ચન વર્ડનો ઉપયોગ થાય તેની વિસ્તૃત સમજ વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક 26 એટલે કે હવે પછીના વિડીયોમાં આપણે એની વિસ્તૃત સમજ મેળવીશું।